નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ટંડેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય, પારડી. આજે આપણે ધોરણ 5-6 આસપાસમાં અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણો પાઠ 1 આ કોણ કરશે એમાં આજે આપણે ચિત્રનું અવલોકન દ્વારા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. અહીં આપણને 2 ચિત્ર દેખાય છે અને ચિત્રના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જોઈએ પહેલો પ્રશ્ન કે પહેલા ચિત્રમાં તમને શું શું દેખાય છે. તો મિત્રો, તમે અહીં ચિત્રો જોઈ શકો છો, તમે તમારી બુકમાં પણ ચિત્ર જોઈ શકો છો. પહેલું ચિત્ર જોઈએ કે પહેલા ચિત્રના પ્રથમ ભાગમાં એક ઘર છે અને વરસાદ પડતો દેખાય છે. એક ઘર છે અને વરસાદ પડી રહ્યો છે. વરસાદનું પાણી ઢાબા પર પડી રહ્યું છે અને પાઇપ દ્વારા હેન્ડપંપમાં પાણી આવે છે. બાજુમાં જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરેલી છે, એટલે ઉપરથી જે પાણી પડી રહ્યું છે તે બાજુની જમીનમાં હેન્ડપંપ દ્વારા હેન્ડપંપમાં ઉતરે એવી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. બીજા ભાગમાં હેન્ડપંપથી એક છોકરો ડોલમાં પાણી ભરી રહ્યો છે, એવું વિદ્યાર્થી મિત્રો તમને પણ જોવા મળશે. આ રીતે ચિત્રનું અવલોકન કરી આપણે પ્રશ્નના જવાબ આપી શકીએ છીએ. આગળનો પ્રશ્ન, બીજા ચિત્રમાં તમને શું દેખાય છે? તો અહીં બીજા ચિત્ર છે એમાં શું જોવા મળે છે? તો બીજા ચિત્રના પ્રથમ ભાગમાં પાણીનો નળ ચાલુ છે. નળની બાજુમાં 2 સ્ત્રી વાતો કરી રહી છે. નળની બાજુમાં 2 સ્ત્રી દેખાય છે જે બંને વાતો કરી રહી છે. નળની નીચે ઘડો પાણીથી ભરાય છે. નળની નીચે પાણીથી ઘડો ભરાઈ ગયો છે અને વધારાનું પાણી બહાર આવી રહ્યું છે. ચિત્રના બીજા ભાગમાં એક સ્ત્રી પાણી ભરીને જઈ રહી છે અને નળ બંધ કર્યા વગર એ જાય છે. આથી પાણી ભરવા જતી બીજી સ્ત્રીને પાણી મળતું નથી. એક સ્ત્રી નળ બંધ કર્યા વગર જાય છે, માટે જ્યારે બીજી સ્ત્રી આવે છે ત્યારે એને પાણી મળતું નથી. પ્રશ્ન 3, બંને ચિત્રોમાંથી કઈ બાબત તમને યોગ્ય લાગી છે, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે અહીં આપણે પહેલું ચિત્ર જોયું અને અહીં બીજું ચિત્ર જોયું, તે બંનેમાંથી આપણને કઈ બાબત યોગ્ય લાગે છે? અહીં પાણીનો ઉપયોગ બરાબર થઈ રહ્યો નથી અને પહેલા ચિત્રમાં આપણે જોઈએ તો પાણીનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થાય છે. તો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો બંને ચિત્રમાં પહેલા ચિત્રની બંને બાબતો યોગ્ય લાગે છે. વરસાદ આવે છે ત્યારે તેનું પાણી નકામું વહી જાય છે, પરંતુ અહીં વરસાદના પાણીને પાઇપ દ્વારા જમીનમાં ઉતારીને તેનો પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. બીજા ભાગમાં ડોલ ભરાય એટલું જ પાણી હેન્ડપંપથી કાઢવામાં આવે છે, જેથી પાણીનો ખોટો વ્યય થતો નથી. આગળ, તમારી આસપાસમાં પાણીની બચત અને બગાડ ક્યાં થાય છે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને તમારે જાતે લખવાનો રહેશે કે તમારી આસપાસ પાણીનો બચત અને બગાડ ક્યાં થાય છે તે લખવાનો રહેશે. તો એ પ્રશ્ન તમે જાતે લખી શકો છો. તો આપણે અહીં પહેલું ચિત્ર જોયું અને બીજું ચિત્ર જોયું. પહેલા ચિત્રમાં આપણને શું જાણવા મળ્યું કે ઘર છે, ઘરમાં વરસાદનું પાણી આવી રહ્યું છે અને એ પાણીનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થઈ રહ્યો છે, અને જે એક છોકરો છે એ છોકરો હેન્ડપંપથી જેટલું પાણીની જરૂર હોય છે એટલું જ પાણી કાઢી રહ્યો છે. પરંતુ બીજા ચિત્રમાં પાણી બંને સ્ત્રીઓ વાતો કરે છે અને પાણી ભરાઈ ગયું છે તો, અને ઘડામાંથી પાણી વહી રહ્યું છે. અને અહીં બીજા ભાગમાં આપણને જોવા મળે છે કે સ્ત્રી પાણી ભરીને જઈ રહી છે અને બીજી સ્ત્રીને પાણી મળતું નથી. માટે આપણે પહેલા અને બીજા ચિત્રમાં જોઈએ તો પહેલી ચિત્રમાં આપણને સારી બાબત જાણવા મળે છે અને બીજા ચિત્રમાં આપણને ખરાબ બાબતો જાણવા મળે છે. તો મિત્રો, આપણે પણ કઈ બાબતોનો ઉપયોગ કરવો જોઈએ એ આપણને અહીં સમજાય છે કે આપણે પાણી ભર્યા બાદ નળને બરાબર બંધ કરવો જોઈએ, તેમજ વરસાદનો પાણીનો આ રીતે સંગ્રહ કરવો જોઈએ એ પણ આપણને અહીં જાણવા મળે છે. તો આપણા ઘરમાં પણ વરસાદનું પાણી સંગ્રહ થાય એ રીતેની વ્યવસ્થા કરવી જોઈએ, તેમજ પાણીની બચત કરવી પણ ખૂબ જ જરૂરી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અવલોકન કરીને અહીં પ્રશ્નોના જવાબ આપ્યા. આ પ્રશ્નો તમે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખશો. પહેલા પ્રશ્ન લખવાનો રહેશે,
ત્યારબાદ એક લીટી છોડી એનો જવાબ લખવાનો રહેશે. આમ ચિત્રના આધારે તમે પ્રશ્નના જવાબ સુંદર રીતે લખી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.